પોરબંદરના દરિયા કાંઠાના વિસ્તારોમાં બેફામપણે ખનીજ ચોરીઓ ચાલી રહી છે, ત્યારે વધુ એક વખત મિયાણી ગામેથી સરકારી તંત્ર દ્વારા ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં મિયાણીથી લઈને માધવપુર સુધીના દરિયાકાંઠે વર્ષોથી ખનીજ ચોરી ચાલી રહી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ આ ખનીજ ચોરી અટકાવવા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારે આજે મિયાણી ગામે ધમધમી રહેલી ગેરકાયદેસર ખાણો પર ખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો અને અહીંથી 3 પથ્થર કટિંગ મશીન, 1 જનરેટર, 1 ટ્રેક્ટર સહિત કુલ રૂપિયા 5 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે અને મિયાણી પોલીસ મથકમાં જમા કરાવ્યો છે. આ અંગે ખાણ ખનીજ વિભાગે સર્વે હાથ ધર્યો છે, જે સર્વે બાદ કેટલી ખનીજ ચોરી થઈ છે તે સામે આવશે. અહીં ઉલ્લેખનીય છે કે કેટલાક દાયકાઓથી કુછડી, રાતડી, બળેજ, મિયાણી, ભાવપરા, ઓળદર અને માધોપુર સહિતના વિસ્તારોમાં દાયકાઓથી ખનીજ ચોરીઓ ચાલી રહી છે. આ વિસ્તારના લોકોમાં એવી પણ ચર્ચા જોવા મળે છે કે ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્રની મિલીભગતથી આ ખનીજ ચોરી થઈ રહી છે અને આ બંને વિભાગોમાં કેટલાય સમયથી મસમોટા હપ્તાઓ લેવામાં આવે છે, તેમજ જે ખનીજ ચોરીઓ પકડાય તેના દંડ ઓછા કરવા માટે પણ લાખો રૂપિયાના વહીવટો કરવામાં આવી રહ્યા છે, જેને કારણે ખનીજ ચોરીને પ્રોત્સાહન મળી રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.